બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કોટડા ગામની ડેરીની જમીન બાબતે ખોટા દસ્તાવેજ કરીને જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં કોટડા ગામના જાગૃત નાગરિક સામળાભાઈ ડીપાજી કાક દ્વારા પાલનપુર નોંધણી કચેરી ખાતે અરજી કરીને તેના વિરુદ્ધ વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે પાલનપુર જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના નોંધણી અધિકારી ગામની મુલાકાતે આવ્યા હતા અને જમીન બાબતે સમગ્ર તપાસ હાથ ધરી હતી. ત્યારે ગતરોજ જિલ્લા રજિસ્ટ્રારે ગ્રાહકોના નાણાં ચાવ કરવાના હેતુથી ખોટી રીતે ચૂકવાયેલ નાણાં મંડળીમાં જમા લેવાનો આદેશ કર્યો હતો. લાખણી તાલુકાના કોટડા ગામની દૂધ ડેરીના મંત્રી અને ચેરમેન ઉપર થયેલી અરજીની સુનાવણી કરવામાં આવી છે, જેની અરજીમાં જણાવ્યા પ્રમાણે ડેરીના જવાબદાર મંત્રી અને ચેરમેનને ખોટા દસ્તાવેજ કરવા બદલ સહકારી દૂધ મંડળીમાંથી જે 44 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી હતી તે બિનકાયદેસર દસ્તાવેજો રજૂ કરી આપવામાં આવી હતી, જેથી પાલનપુર કચેરી દ્વારા જમીન ખરીદી બાબતે મંડળીમાંથી ચૂકવેલ રૂપિયા 46,15,700 મંડળીમાં જમા લેવાની કાર્યવાહી કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. તેમજ વિવાદવાળી જમીનમાં બાંધકામ કરવા કે અન્ય ઉપયોગ કરવાથી મંડળીને આર્થિક નુકસાન બાબતની જવાબદારી મંડળીના કાર્યવાહકોની રહેશે. જિલ્લા રજિસ્ટ્રારના આદેશના પગલે કૌભાંડ કચેરીઓમાં સોંપો પડી ગયો છે, જ્યારે ગામ લોકોમાં આવા ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવી પાડતા તત્વો ખુલ્લા પડતા જાણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.